બનાસકાંઠા પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો કોઝવે તૂટી ગયો છે. લડબી નદી પરનો કોઝવે તૂટ્યો છે, તો કોઝવે તૂટ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના સ્થળે ઉમટ્યા છે લોકોના ટોળે ટોળા. કોઝવે તૂટી ગયો છે, જેના કારણે મુશ્કેલી તો આવી પડવાની છે, પરંતુ લોકોના ટોળે ટોળા પણ અહીં ઉમટી પડ્યા છે, જેઓ કિનારે જ ઊભા છે, જેને લઈને પણ મુશ્કેલી આવી શકે છે. લાઈવ આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ કોઝવે તૂટ્યો હતો. તો લડબી નદી પરનો જે આ કોઝવે છે તે તૂટી ગયો હતો. આસપાસ લોકો પણ ઊભા છે, જીવનું જોખમ આવી પડે તેવી પરિસ્થિતિ છે. લોકો જો કે સમજવા તૈયાર નથી અને આ લાઈવ દ્રશ્યો ખરેખર ડરામણા પણ આ દ્રશ્યો છે. કઈ રીતે આ કોઝવે તૂટી રહ્યો છે, રસ્તો તૂટી રહ્યો છે તે આપ જોઈ શકો છો. ચોમાસાના સમયમાં માટી જે હોય છે તે પોલી થઈ જાય છે, અને જેના કારણે ડામરના રસ્તા પણ પાણીની સાથે વહી જતા હોય છે. આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા આનંદ પાસેથી. જી આનંદ, ડરામણા આ દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, શું અપડેટ? જી ચોક્કસ, અંદર જણાવે તો બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નુકસાન સર્જાયું છે. ખાસ કરીને પાલનપુરની અંદર વહેલી સવારે જે 4 ઇંચ વરસાદ ખાબક્યો, તેના કારણે શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ મોટું નુકસાન થયું છે. આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો પાલનપુર તાલુકાના વેડેંચા ગામના છે, કે જ્યાં 25 થી વધુ ગામડાઓને જોડતો આ કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરંતુ જે ભારે વરસાદનું વહેણ આવ્યું, એ વહેણની સાથે સાથે આ કોઝવે પણ ધરાશાયી થઈ ગયો છે. તેના લાઈવ દ્રશ્યો લોકોએ ઉતારેલા, લાઈવ મોબાઈલમાં દ્રશ્યો જે ઉતારેલા લોકોએ તે વાયરલ કર્યા છે, અત્યારે વાયરલ થઈ રહ્યા છે. બનાવને પગલે આજુબાજુના જે ગામડાઓના લોકો તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, ટોળે ટોળા થઈ ગયા છે. મોટની વાત એ છે કે અત્યારે ભારે વરસાદ ચાલી રહ્યો છે, પાણીનું વહેણ પણ મોટું ચાલી રહ્યું છે, છતાં પણ લોકોના ટોળે ટોળા છે, તેના કારણે મોટું નુકસાન સર્જાઈ શકે તેમ છે. તેમ છતાં પણ લોકો જીવના જોખમે પણ આ દ્રશ્યો દેખાય છે, તેની અંદર દેખાઈ રહ્યા છે. 100 થી પણ વધુ લોકોનું આ ટોળું છે, જે બ્રિજ છે, કોઝવે જે તૂટ્યો છે તેની આજુબાજુ ઉભા છે. બનાવને પગલે સ્થાનિક તંત્રને પણ લોકોએ જાણ કરી છે, અને મામલતદાર સહિત તેઓ પણ ઘટના સ્થળે પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. જી આનંદ, ડરામણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય છે જે માટી હોય છે તે પોલી થઈ જતી હોય છે, અને માટી પોલી થવાના કારણે ડામરનો રસ્તો હોય છે તેને પણ ખેંચીને લઈ જતી હોય છે. સવાલ એ છે કે આ રસ્તો કયા કયા વિસ્તારને જોડે છે, અને અહીંયાથી સીધી વાત છે કે અવર જવર પણ હવે બંધ કરી દેવામાં આવી હશે, કારણ કે થોડોક જ ભાગ જે છે રસ્તાનો તે અડીને રહ્યો છે, અને ત્યાંથી જો લોકો અવર જવર કરે અને જો એ સમયે જ તે પણ તૂટી જાય તો લોકો પણ એ પાણીમાં વહી જઈ શકે છે, એટલે નુકસાની મોટી થઈ શકે છે. રસ્તાને શું બ્લોક કરવામાં આવ્યો છે, કોને કોને અસર, કયા ગામોને અસર? જી આ જે માર્ગ જે કોઝવે જે તૂટ્યો છે તે વેડેંચા ગામથી 25 જેટલા ગામડાઓને જોડતો આ કોઝવે બનાવવામાં આવ્યો હતો. 3 વર્ષ જેટલો આ સમય થયો છે, પરંતુ આજે જે વહેલી સવારે જે ભારે વરસાદ થયો તેના કારણે પાણી જે ગળી માટી જે ગળી ગઈ છે તેના કારણે આખો કોઝવે તૂટી ગયો છે, ધરાશ થઈ ગયો છે, તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે. અત્યારે સ્થાનિક લેવલે સરપંચ સહિતના જે તલાટી હતા તે લોકો ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા છે, લોકોને અવર જવર માટે બંધ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે 25 ગામને જે જોડતો આ કોઝવે અત્યારે તૂટી ગયો છે, તેના કારણે હવે લોકોએ ચોક્કસ જે 8 થી 10 કિલોમીટર જેટલું ગામ છે તે ફરીને જવું પડી રહ્યું છે, અને ત્યાં આ કોઝવે ન બને ત્યાં સુધી લોકોએ ફરીને જવું પડશે. અત્યારે પણ સ્થાનિક લેવલે જે જાગૃત લોકો છે, સરપંચ છે, તલાટી, તમામ લોકો આવી પહોંચ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે, લોકોને સલાહ આપી રહ્યા છે, તેઓ આ જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાંથી દૂર રહે અને અત્યારે અવર જવર બંધ રાખે. જી આનંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ દ્રશ્યો આ જોઈ શકો છો, તો વેરચાથી હોડા રોડ પરનો આ કોઝવે છે. 3 વર્ષ પહેલા જ હજુ આ કોઝવે તૈયાર થયો છે, અને 3 વર્ષમાં જ વરસાદી પાણીએ તેને હતો ન હતો કરી નાખ્યો છે. તો પાણી માટીની સાથે રસ્તાને પણ વહાવીને લઈ ગયું છે. લોકો તેને જોતા જ રહી ગયા, જો કે જીવના જોખમ આવી પડે તેવા પ્રકારના દ્રશ્યો છે. જે લોકો કિનારે પણ ઊભા છે તેઓએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, નારણપુરા અખબારનગરમાં વરસાદ, અમદાવાદમાં પણ ચોમાસું જામ્યું છે. સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક સવારે તો ક્યારેક સાંજે ધોધમાર વરસાદનું આગમન થાય છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ, તો અંગે જ વાતચીત કરીશું સંવાદદાતા દીપિકા સાથે. જે દીપિકા, છેલ્લા 2-3 દિવસથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, એકાદ એવું મોટું ઝાપટું પણ આવી રહ્યું છે. આજે કયા કયા વિસ્તારમાં વરસાદ?
બિલકુલ સંધ્યા, ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ જે સર્ક્યુલેશન સર્જાયું છે તેને કારણે, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ પર અસર જોવા મળી રહી છે. ન માત્ર અમદાવાદ, આજના દિવસે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા આ તમામ જિલ્લામાં આ પ્રકારની વરસાદનું વાતાવરણ છે તે રહેશે અને રાજ્યમાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતો પણ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કરે છે. પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સૌ તેના વિશે સૌપ્રથમ જણાવી દઉં કે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વાતાવરણ જામ્યું છે, વરસાદી ઝાપટું એક પડી ગયું અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિકમાં લોકો છે તે નીકળી રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે અંધારિયો વરસાદ છે તેને કારણે અચાનક જ જે વરસાદ આવે છે તેને કારણે અમદાવાદીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. મહત્ત્વની વાત છે કે રાજ્યમાં જે ચોમાસુની લહેર છે, ચોમાસું જામ્યું છે ત્યારે તેને કારણે ખાસ કરીને અમદાવાદમાં અને ગુજરાતભરના ખેડૂતો છે તે ખરીફ પાકની જે વાવણી કરી રહ્યા છે તેનો તેમણે પ્રારંભ કરી દીધો છે. મહત્ત્વની વાત છે કે અન્ય વિસ્તારની અંદર 1 ઇંચથી વધારે વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે ત્યારે રાજ્યમાં કુલ 124 તાલુકા એટલા છે કે જેમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય. રવિવારની વાત કરવામાં આવે તો રવિવારે અમદાવાદમાં એટલો વરસાદ નહોતો પરંતુ ખેડા, માતર, કાલાવાડ, માંડલ જેવા તમામ તાલુકામાં વરસાદ હતો અને ખેડા જિલ્લામાં પણ સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદની પરિસ્થિતિને લઈને હાલ એટલો વરસાદ નથી પરંતુ હા એટલું ચોક્કસ કહી શકાય છે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અમદાવાદ પર જોવા મળી રહી છે. જી દીપિકા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, એકાદા ઝાપટું પણ આવી રહ્યું છે. સતત 3 દિવસથી અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેમાં આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ધાનેરા, ડીસા, વડગામ, દાંતા પંથકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું અને જ્યારે પાલનપુરની અનેક સોસાયટીના ઘરમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંદર અને આખો બેચરપુરાનો જે નીચેનો ભાગ છે, ઉંડા સોસાયટી, ગોપાલનગર, મધુવન, કૃષ્ણનગર, શક્તિનગર, આ તમામ સોસાયટીઓના અત્યાર સુધીમાં 4 થી 5 ફોન કરી રહ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકામાં અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ જોવા માટે આવી નથી કે નથી. એમને નાળા ખોલ્યા અને નાળા બધા ચોકઅપ થઈ ગયા છે. તો આ નાળા કરવાનું, નાળો જે કર્યું છે એનો હેતુ શું? પાલનપુરમાં સતત વરસાદ રહેતા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે કે ડીસા, પાલનપુર, ધાનેરા, વડગામ, દાંતા પંથકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો ભારે વરસાદના કારણે પાલનપુર, ડીસામાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની, હરિપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોના જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે અને ઘરમાં ન તો બેસવા માટેની જગ્યા મળી, ન સુવા માટેની જગ્યા મળી હતી. મારુતિ પાર્ક, રિઝમેન્ટ વિસ્તારમાં પણ આવેલા જે નીચાણવાળા ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા. તો